પાલિતાણા સામે આવેલ પપ્પુ પાણીપુરી વાળાની લારીમાં પાલિતાણાના બે યુવાનોમાંથી એક યુવાનની રગડા પેટીસમાંથી મરેલો પાંદુ નીકળ્યો. આરોગ્ય શાખાને ફોન કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરાઈ. ગઈકાલે રોજ સાંજના ભાગે આશરે 6 વાગ્યાની આસપાસ પાલિતાણા ભાજપના માજી મેયર શ્રી દેવશીભાઈ વિરાસ તથા પાલિતાણા ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી શ્રી અશોક પંડ્યા કામથી ભાવનગર આવેલ અને ભાવનગરની પ્રખ્યાત પાણીપુરીવાળા સી ડિવિઝનના ખૂણા ઉપર પપ્પુ પાણીપુરી લારીએ બંને રગડા પેટીસ મંગાવેલ અને અડધી પ્લેટ ખાઈ જતા વચ્ચે જોતા મરેલ વાંદો માલુમ પડતા તાત્કાલિક ગાડીના માલિકને જાણ કરેલ અને તુરંત જ આ બાબતમાં આરોગ્ય શાખાને કહેતા જવાબ પણ તોછડાઈ ભર્યો મળ્યો હતો. બે માણસો એમાં એક દેવાંગ જોશી કરીને ચાલીને તાબડતોબ રગડો ખાલી ઢોળાવેલ વાળેલ, પરંતુ બીજી વસ્તુનું શું, જાહેરમાં અનેક માણસો ભેગા થઈ ગયેલ છતાં પણ મહાનગરપાલિકા કર્મચારીએ કોઈ કાર્યવાહી કર્યા વગર, પંચનામું કે ફરિયાદ લીધા વગર બિંદાસ્ત ધંધો ચાલુ રખાવેલ, બધી વસ્તુઓ આમને આમ રાખવામાં આવેલ, વાંદાઓ કેમાંથી નીકળેલ તે ભગવાન જાણે, પરંતુ બધી વસ્તુઓનો નાશ કર્યા વગર જેની સાથે બનેલ છે તેને કંઈ જ પૂછ્યા વગર આમને આમ ત્યાંથી ચાલી ગયેલા. આ અધિકારીઓ જોશી ભાગીને દોટ મૂકેલ અને પાછળથી દોડતા કહેવા ગયેલ તો કહ્યું કે ભગવાન જાણે હવે કોર્પોરેશન શું પગલાં લેશે.